ભારે ગરમીમાં એક તરફ જ્યાં લોકો પાણી માટે તરસી રહ્યા છે, પાણી મળતું નથી, ત્યાં નવાપુરામાં રિલાયન્સની બેદરકારીના કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. ભારે ગરમીથી દેશવાસીઓ ત્રસ્ત છે ત્યારે હાલના સમયમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રિલાયન્સ કંપનીને આપેલા છૂટા દોરને કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. પરંતુ સ્થાનિક તંત્રએ રિલાયન્સના ચશ્મા પહેરી લીધા હોવાથી કદાચ આ જોઈ શકતું નથી. વડોદરાના નવાપુરા મરાઠી મોહલ્લા પાસે 6 મહિના અગાઉ રિલાયન્સ કંપની દ્વારા પોતાના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કેબલ ડ્રિલિંગ કરીને નાખવામાં આવતા હોય જમીન નીચે આવેલ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને કારણે ઘણા મહિનાઓથી પાણી વહી રહ્યું હતું, જેથી ત્યાંની જમીન ધીમે ધીમે પોલી થઈ ગઈ હતી. ગઈકાલે આ વિસ્તારમાંથી પસાર થતું ટ્રક આ પોલી જગ્યામાં ફસાઈ ગયું હતું, જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું ત્યારે સ્થાનિકોને અહીં પાણીની લાઇન તૂટી હોવાની જાણ થઈ હતી. આ બનાવની જાણ સ્થાનિક નગરસેવક જીતુ ઠાકોરને કરાતા તેઓ નવાપુરા ખાતે પહોંચ્યા હતા અને સેવા સદનને આની જાણ કરી હતી. પરંતુ હજી સુધી તંત્ર દ્વારા પાણીનો વેડફાટ અટકાવવાની તસ્દી લેવામાં આવી નથી, જેથી આજરોજ નગરસેવક જીતુ ઠાકોરે મીડિયાને બોલાવી સમસ્યા અંગે માહિતી આપી હતી. આ ગઈકાલનો એક ભૂવો પડ્યો હતો સાઈબાબા મંદિરની સામે. સ્થાનિક રહીશોએ મને રજૂઆત કરી હતી, પણ ગઈકાલ રવિવાર હોવાથી કોઈ તંત્ર આવ્યું નહીં. આજે સવારે જેસીબી લઈને આ ભૂવો ખોદવા માટે આવ્યું ત્યારે ખબર પડી કે લાલબાગ ટાંકીએથી જે સોલની મેઇન લાઇન નવાપુરા વિસ્તારમાં આવે છે, એ વિસ્તારને રિલાયન્સવાળાઓએ સોલની લાઇનને કોચીને એમના કેબલો નાખેલા છે, એમની પાઇપો નાખેલી છે, જેનાથી આપણને ખબર પડે છે તંત્ર કેટલું નિષ્કાળજીવાળું છે. સમગ્ર વિસ્તારની અંદર ગંદા પાણીનો પ્રોબ્લેમ ઘણા વર્ષોથી છે, પણ એ લોકોને ખબર નથી પડતી. તંત્ર કોઈ જાણતું નથી કે આ ગંદુ પાણી કેવી રીતે આવે છે. તંત્રને બી શોધવામાં બી ખબર નહીં કેમ એ લોકો જાણતા હોય, અજાણ હોય ખબર નહીં. પણ જે રિલાયન્સે જે સોલની લાઇન કોચી અને પાઇપો કાઢેલી છે એને લઈને સમગ્ર વિસ્તારની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે, અને લાખો લીટર પાણી છેલ્લા 6 મહિનાથી આ લાઇન નાખેલી લાખો લીટર પાણી જે ડ્રેનેજ લાઇનમાં ગટર લાઇનમાં વરસાદી કાંસમાં વહી રહ્યું છે. તંત્ર આનાથી બેજાણ છે, એ લોકોને જાણ નથી કે આ શું થઈ રહ્યું છે. અહીંયા પણ ખાળો ખોદતા આપણને ખબર પડી કે સોલની લાઇનમાં રિલાયન્સે કેબલ નાખી અને આખી લાઇન કોચી નાખેલી છે. આગામી 5 જૂને પર્યાવરણ દિવસ હોવાથી નેતાઓના હોર્ડિંગ શહેરભરમાં લાગી જશે અને સેવા સદન પણ એક દિવસ પૂરતું નાગરિકોને શિખામણ આપશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આટલી ગંભીર બેદરકારી બદલ રિલાયન્સ કંપનીને દંડશે ખરા કે કોન્ટ્રાક્ટરની ભૂલ ગણાવી કુરડીમાં ગોળ ભાંગશે.